नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात अने आपणुं चेप्टर छे 12 बीजगणितीय पदावली। तमने एवुं थाय के बीजगणित कोने कहेवाय अने अंकगणित कोने कहेवाय, तो अंकगणित એટલે કે 1, 2, 3, 4, 0 આવા અંકોનો જે સમાવેશ થતો હોય એવા પદોને આપણે અંકગણિત, બરાબર, એને અંકગણિત કહીએ। અને એ બી સી ડી એવા અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ થતો હોય એને આપણે શું કહીએ? બીજગણિત। તો અભિવ્યક્તિ એ શું કહેવાય? અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે। તમને કોઈ સમીકરણ આપેલું છે અને એની સાથે જો ચલ હોય તો એ બીજગણિતનું આપણને ઉદાહરણ સૂચવે છે, બરાબર। પદાવલીમાં આવેલ જે ચલ છે, હવે આપણે પાસે કોઈ એક પદાવલી છે જેમ કે 4x + 3 = 0, તો આ જે ચલ છે આપણે લખી શકીએ પદાવલીમાં આવેલ ચલ એ કેવું હોય છે? અજ્ઞાત હોય છે, અજ્ઞાત હોય છે। અજ્ઞાત એટલે કે આપણે એ પદની કિંમત જાણતા હોતા નથી, બરાબર। ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી આપણને બીજગણિતના પાયાનો ખ્યાલ આવે છે। બરાબર, હવે આપણે આ અભિવ્યક્તિ જે પદાવલી જોઈએ છીએ એમાં જે પદાવલીમાં આ પદાવલી છે, બરાબર, જે પદાવલીમાં એક જ પદ હોય તેને શું કહેવાય? એકપદી કહેવાય। ઉદાહરણ તરીકે 4x - 3x² - 8x³ આ બધી એકપદી છે, એક જ પદ ધરાવે છે। તો તમને એવું થાય કે દ્વિપદી કોને કહેવાય? તો આપણે એ પણ જોઈશું, બરાબર। આ એક પદ છે, બરાબર, આ પણ એક અને આ પણ એક। તો બીજું જોઈએ કે જે પદાવલી માં બે પદ હોય તેને દ્વિપદી કહેવાય। કેવી રીતે? તો આપણો આ એક એક્ઝામ્પલ છે જ। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો 4x + 3, આ એક અને આ બે જે સરવાળા અને બાદબાકીથી જુદું પડે, આ એક પદ, આ બીજું પદ। હવે બીજું લઈએ તો 3x² + 6x, તો આ પણ બે પદવાળી છે। આવા બે પદો જે સરવાળા અને બાદબાકીથી જુદા પડતા હોય અને અલગ અલગ હોય તો એને દ્વિપદી કહેવાય, બરાબર। બે પદ અહીંયા એક એક પદ છે। તો એવી જ રીતે જે પદાવલીમાં 3 પદ હોય તેને શું કહેવાય? ત્રિપદી કહેવાય। તો આપણે એના પણ એક્ઝામ્પલ જોઈશું। ઉદાહરણ તરીકે 4x² + 3x + 5 = 0, તો આ 1, 2 અને 3 પદ છે, તો આને શું કહેવાય? ત્રિપદી। બીજું આગળ જોઈએ તો 7x³ + 8x² + 6x, તો આ પણ 3 પદ ધરાવે છે, તો એને ત્રિપદી કહેવાય। તો હવે આપણે જોઈએ જે પદાવલીમાં 3 કરતાં વધારે પદ હોય તેને શું કહેવાય? બહુપદી કહેવાય। તો તમને ખ્યાલ આવી ગયો હશે બહુપદી કોને કહેવાય? તો આપણે જોઈ લઈએ એક એક્ઝામ્પલ એનું પણ। 6x³ + 4x² - 3x + 2
एक बे त्रण ने चार एटले के त्रण करता वधारे पद छे एने आपणे शुं कहीए बहुपदी कहीए छीए। हवे सजातीय पद, तो सजातीय पद कोने कहेवाय? जे पदना चल समान होय अने चलना घातांक पण समान होय। તેને સજાતીય પદ કહેવાય। હવે કેવી રીતે આપણે એ પણ જોઈએ। તો અહીંયા આપણે લીધું 9x² અને આપણી પાસે આ એક પદ છે, બીજું પદ છે -7x²। ભલે એક સંખ્યા ધન છે, એક સંખ્યા ઋણ છે, પણ આપણે જોઈએ તો અહીંયા ચલ કયો છે? x છે। અહીંયા પણ x છે, ચલ સમાન છે, એનો ઘાતાંક એટલે કે અહીંયા બે ઘાત છે, અહીંયા પણ બે ઘાત છે। આપણે આ જોવાનું નથી, આ જોવાનું છે। તો શું કહેવાય એને? સજાતીય પદ, જે પદના ચલ પણ સમાન હોય અને ચલનો ઘાતાંક પણ સમાન હોય તેને સજાતીય પદ કહેવાય। હવે આપણે વિજાતીય પદ જોઈએ। જે પદના ચલ સમાન ન હોય, બરાબર, ચલ સમાન ન હોય તો વિજાતીય પદ છે જ, અથવા ચલ સમાન હોય પણ તેના ઘાતાંક સમાન ન હોય તેવા પદને વિજાતીય પદ કહેવાય, બરાબર। એ કેવી રીતે? તો આપણે એનું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ। અહીંયા આપણે છે આપણી પાસે 3x² અને આ છે બીજું પદ છે આપણી પાસે 4y² અહીંયા ચલ સમાન નથી એટલે આ પદ કયું છે? વિજાતીય, બરાબર। ચલ સમાન નથી, ઘાત ભલે સમાન હોય, ચલ સમાન નથી એટલે વિજાતીય કહેવાય। પણ અહીંયા 3x હોય અને અહીંયા 3x² હોય, અહીંયા એક્સ એક્સ ચલ સમાન છે પણ એની ઘાતાંક સમાન નથી, તો આને પણ આપણે શું કહીએ? વિજાતીય પદ, બરાબર। હવે આપણે શું જોઈશું? સહગુણક કોને કહેવાય? ચલ સાથે ગુણાયેલા પદને સહગુણક કહેવાય। તો કયું? તો અહીંયા આપણે લખીએ 7y². તો આ ચલ છે, ચલ સાથે કયું પદ ગુણાયું છે? 7, તો આને આપણે સહગુણક કહેવાય। -3x, તો આ -3 એ શું છે? સહગુણક છે, તો ચલ સાથે જે પદ ગુણાયું છે એને સહગુણક કહેવાય। અને અહીંયા કંઈ ના હોય તો એને એક ઘાત તરીકે આપણે દર્શાવી શકીએ છીએ, અને જો કોઈ પણની શૂન્ય ઘાત હોય, શૂન્ય તો 3 તો ખરા જ, એક્સની 0 ઘાત એટલે 1 થઈ જાય એટલે જવાબ આપણને શું મળે? 3। કોઈ પણની 0 ઘાત એટલે 1 કહેવાય, અને બરાબર શૂન્ય ઘાત એટલે આપણો જવાબ 1। તો અને ચલ સાથે જે ગુણાયેલું છે એને આપણે શું કહીએ છીએ? સહગુણક। તો આ થયું આપણા બીજગણિતના પાયાનો ખ્યાલ, ખ્યાલ આવી ગયો? અંકગણિત એટલે ફક્ત અંકોનો સમાવેશ થાય, અને બીજગણિત એટલે ચલ, એ બી સી ડી એવા અંગ્રેજી મૂળાક્ષરોનો પણ જો સાથે ઉપયોગ થતો હોય તો એને આપણે બીજગણિત કહીએ છીએ। હવે આપણે આગળ સ્વાધ્યાય તરફ જઈએ। સ્વાધ્યાય 12.1 અને એનો આપણે દાખલા નંબર 1, એમાં તમને એક પદ આપ્યું છે, આપણે એમાંથી પદાવલી બનાવવાની છે, બરાબર, શાબ્દિક વર્ણન કરેલું છે। નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓ આપેલી છે અને એના આધારે આપણે એક પદાવલી તૈયાર કરવાની છે। શું કહે છે? વાયમાંથી ઝેડ બાદ કરો। વાયમાંથી તો પહેલાં શું લખીશું? વાય, એમાંથી શું બાદ કરવાનું છે? ઝેડ। તો આ શું થઈ ગઈ આપણી પદાવલી? એક્સ અને વાયના સરવાળાના અડધા, તો એક્સ અને વાયનો સરવાળો
એના અડધા એટલે કે બે વડે આપણે એને ભાગવા પડે, બરાબર? એટલે એક્સ અને વાયનો સરવાળો છેદમાં બે. ત્રીજી સંખ્યા છે સંખ્યા ઝેડનો, આ સંખ્યા ઝેડ છે બરાબર, એનો તે જ સંખ્યા સાથે ગુણાકાર, તો શું થાય આપણું પદ? ઝેડ અને ઝેડ એટલે ઝેડ વર્ગ, બરાબર? ઝેડ ગુણ્યા ઝેડ, તો આપણો જવાબ શું મળ્યો? ઝેડનો વર્ગ. હવે જોઈએ આગળ, પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. પી અને ક્યુનો ગુણાકાર, ગુણાકાર ન બતાવો તો પણ ચાલે, અને ચતુર્થ ભાગ એટલે ભાગ્યા ચાર, અથવા તો આપણે આ રીતે પણ લખી શકીએ, એક ચતુર્થાંશ પી ક્યુ. એમ અને એન બંને સંખ્યાના ગુણાકારના ત્રણ ગણામાં બરાબર પાંચ ઉમેરતા, એમ અને એન બંને સંખ્યાના ગુણાકારના ત્રણ ગણામાં એટલે કે ત્રણ એમ એન વત્તા પાંચ, એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ તેમનો સરવાળો, બરાબર? એક્સ અને વાયનો વર્ગ, તો એક્સનો વર્ગ અને વાયનો વર્ગ બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. વાય અને ઝેડના ગુણાકારમાંથી વાય અને ઝેડનો ગુણાકાર, તો વાય અને ઝેડ ગુણાકારમાં આપણે ગુણાકારનું ચિહ્ન ન બતાવીએ તો પણ ચાલે, ગુણાકારને દસમાંથી બાદ કરવાનો છે, તો દસ ઓછા વાય ઝેડ, દસમાંથી બાદ કરતા, વાય અને ઝેડના ગુણાકારને દસમાંથી બાદ કરતા. હવે આપણે જોઈએ એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા, એ અને બીનો ગુણાકાર અને એમનો સરવાળો એટલે કે એ વત્તા બી, એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરવાનો છે, તો આપણને અલગ અલગ પદાવલી જે ચલ અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓના આધારે આપણે મેળવી. હવે દાખલા નંબર બેમાં તમને પદ આપ્યા છે, અવયવો ઓળખવાના છે અને ટ્રી ચાર્ટ બનાવવાનો છે, તો આપણું પદ કયું છે? આ એક છે એક્સ અને બીજું છે માઇનસ ત્રણ. હવે માઇનસ ત્રણ પણ એક્સ એમ ના એમ, કારણ કે માઇનસ ત્રણના બે અવયવ પડશે, કયા કયા? તો એક માઇનસ એક અને ત્રણ, આ ત્રણ એ માઇનસ એક સાથે ગુણાયેલો છે. હવે આપણે ત્રણ પદ છે, પહેલાં આપણે પદાવલી લખી દઈશું, હવે એના આધારે આપણે ત્રણ પદ કયા? એક, એક્સ અને એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેરના પાછા બે પડશે માટે આ એમના એમ, એક્સ સ્ક્વેરના એક્સ અને એક્સ, આનું જોડે નથી પડતું તો એમના એમ આપણે એને ખેંચેલું છે. બીજું પદ છે આપણું વાય ઓછા વાય ઘન, ચલો એના આપણે બે પદ પાડીશું, વાય અને માઇનસ વાય ઘન નિશાની સાથે આના પડશે, કેટલા પડશે? તો એક બે ત્રણ અને ચાર, કયા કયા? તો એક તો માઇનસ એક અને વાય ત્રણ છે, વાય વાય અને વાય, તો આને પણ આપણે નીચે ખેંચી લઈશું વાય. ટ્રી ચાર્ટ તૈયાર કરેલો છે, અહીંયા બે પદ છે, તો આપણે પહેલાં તો લખી દઈએ રકમ, પાંચ એક્સ વાયનો વર્ગ અને વત્તા છે એટલે ન લખીએ તો પણ ચાલે. હવે અહીંયા જોઈએ તો એક બે અને વાય બે વખત એટલે ચાર, એક બે ત્રણ અને ચાર, પાંચ એક્સ વાય વાય, આના પણ એક, એક્સ બે વખત એટલે ચાર, એક બે ત્રણ અને ચાર, સાત એક્સ એક્સ અને વાય, એક્સનો વર્ગ છે એટલે એક્સ બે વખત છે. જોઈએ આગળ, માઇનસ એ બી વત્તા ટુ બી સ્ક્વેર માઇનસ થ્રી એ સ્ક્વેર, ચલો આની આપણે ત્રણ પદાવલી પાડીશું, માઇનસ એ બી ટુ બી સ્ક્વેર માઇનસ થ્રી એ સ્ક્વેર, આના ત્રણ પડશે, એક માઇનસ એક એ અને બી, માઇનસ એક એ અને બી, આના પણ ત્રણ પડશે, કયા કયા? તો એક તો બે, બી બે વખત છે બરાબર, બી સ્ક્વેર,
આના ચાર પડશે. કયા ચાર? એક તો માઇનસ એક, ત્રણ અને એ બે વખત, બરાબર. તો આવી રીતે આપણે દાખલા નંબર બેમાં જે ટ્રી ચાર્ટ એટલે કે એના અવયવોને છૂટા પાડે, આના અવયવો પાંચ એક્સ વાય વાય, આના અવયવો સાત એક્સ એક્સ વાય, આના અવયવો માઇનસ એક એ અને બી, બે બી બે વાર છે એટલે બી બી, માઇનસ એક, ત્રણ અને એ એ, બરાબર. આવી રીતે આપણે દરેક પદાવલીને અલગ અલગ અવયવો ઓળખી અને એના અલગ અલગ અવયવો આપણે શોધી કાઢ્યા. હવે જોઈએ આગળ દાખલા નંબર ત્રણ જોયો, આપણે બે જોયો, હવે આપણે દાખલા નંબર ત્રણ જોઈએ.